તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 19 ડિસેમ્બર, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આજે વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનોએ આ મુદ્દે બંધનું એલાન કર્યું હતું. ગુજરાતમાં અમદાવાદમાં લાલ દરવાજા તથા શાહ આલમ વિસ્તારમાં ભીડ હિંસક થઈ હતી. પોલીસ પર પથ્થરમારો થયો હતો. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. અમદાવાદના લાલ દરવાજા, ઢાલગરવાડા, જમાલપુરા, જુહાપુરા વગેરે વિસ્તારોમાં સંપૂર્ણ બંધ રહ્યો હતો. પાલનપુર અને હિંમતનગર પણ બંધ રહ્યા હતા. ગોધરામાં વિરોધ પ્રદર્શન થયું હતું. સુરત, રાજકોટ તથા જામનગરમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. ઉપરાંત મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પણ વિરોધ પ્રદર્શનમાં હિંસા થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. દિલ્હીમાં પણ 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા છે. બિહારમાં ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. બેંગલુરુમાં 21 ડિસેમ્બર સુધી કલમ 144 લગાવવામાં આવી છે. અહીં સીએએનો વિરોધ કરી રહેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં ભાજપ શાસિત 5 રાજ્યો સહિત કુલ 9 રાજ્યોમાં સીએએનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્મેટના કાયદા અંગે નવી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવી હાલ પૂરતી ફરજિયાત નથી. સરકારે હેલ્મેટના કાયદાને સ્થગિત કર્યો છે, પરંતુ કાયમી ધોરણે રદ કર્યો નથી. એટલે કે શહેરી વિસ્તારમાં વાહન ચાલકો માટે ગમે ત્યારે હેલ્મેટ ફરજિયાત બની શકે છે. આજે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં લાલપુર બાયપાસ નજીક ડીપી રોડને 18 મીટર પહોળો કરવાની દરખાસ્ત મંજૂર થઈ હતી. ટાઉન હોલમાં નવી એરકન્ડિશન સિસ્ટમ માટે 66.5 લાખનો ખર્ચ કરવામાં આવશે. બેઠકમાં વિવિધ કામો માટે 6.90 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આજે જામનગર રોજગાર કચેરી દ્વારા આઈટીઆઈ કેમ્પસમાં મેગા જોબ ફેર યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમના હસ્તે દીપ પ્રાગટ્ય વડે જોબ ફેરનું ઉદ્ઘાટન થયું હતું. જોબ ફેરમાં હજારો નોકરી વાંચકો ઉમટ્યા હતા. જુદી જુદી ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓએ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી હતી. આજે જામનગર નજીકના નેવી મથક વાલસુરાનો સ્થાપના દિન છે. વાલસુરા ડે નિમિત્તે નેવી સ્ટેશનમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. નેવીના વાઇસ એડમિરલ અનિલકુમાર ચાવલા તથા તેમના પત્ની સપના ચાવલા વાલસુરાના અતિથિ થયા હતા. તેમના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જામનગરના ઉચ્ચ પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.